અગિયારના વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા એટલે કે બીએ ની અંદર આપણે જે પ્રમાણે પાઠ એકથી કન્ટિન્યુ કરતા આવીએ છીએ એ મુજબ પાઠ ક્રમાંક 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો એમનો ભાગ પહેલો, આના પછી એના પછીનો પાઠ છઠ્ઠો આવશે એ ભાગ બીજો આવશે, તો એની આપણે આજે અભ્યાસ કરી અને એની ચર્ચા કરવાની છે. સૌથી પહેલા તમને મહત્વની વાત જણાવી દઉં કે ધોરણ 9 થી 12 એમાં દિવાળી ઉપર ગુજરાત સરકારના માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9 થી 12 માં 30% કોર્સની આપણને રાહત આપેલી છે, જેનો સમાવેશ છે બોર્ડ જે પરીક્ષાઓ લેશે, 17 છે કે વાર્ષિક છે, એની અંદર એ મુદ્દાનો અભ્યાસ છે કે એના મુદ્દાના પ્રશ્નો આપણને પૂછશે નહીં. તો હાલ પૂરતા આપણે પણ એમને રદ ગણીએ છીએ. તો 5.1, 5.2 એવી રીતે તમારા પાઠ્યપુસ્તકમાં 5.3 થી માંડીને 5.6 સુધીના મુદ્દા આપેલા છે. પાઠ્યપુસ્તક ખુલ્લું કરશો, પાઠ 5માંનું ટાઇટલ કાઢશો એટલે તમને અહીંયા લંબચોરસ બોક્સ દેખાશે, એ બોક્સની અંદર 5.1 થી માંડી અને 5.7 સુધીના મુદ્દા આપેલા હશે. એમાં 30% પ્રમાણે બોર્ડે જેટલા જેટલા મુદ્દા પરીક્ષા પૂરતા દૂર કર્યા છે એનો આમાં અભ્યાસ લીધેલો નથી. તમને સ્વાધ્યાયનું જે PDF આવશે પાકી બુકમાં ઉતારવા માટેનું, એમાં પણ એ પ્રકારના પ્રશ્નો છે એ તમને આપશું નહીં, જેનો અત્યારે હાલ પૂરતો પાકી બુકમાં ઉતારવાના રહેશે નહીં. તો પાઠ 5ની આપણે શરૂઆત કરીએ, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. સૌથી પહેલા તો આપણને ટાઇટલ પાઠનું છે ને એનો અર્થ ખ્યાલ હોવો જોઈએ કે ધંધાકીય વ્યવસ્થા એટલે શું અને એના સ્વરૂપો એટલે શું. તો જુઓ, આજે તમે આધુનિક સમયની અંદર જેટલા પણ ઉત્પાદક યુનિટો, કારખાનાઓ કે ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતી પેઢીઓ જુઓ છો, એ બધી અલગ અલગ સ્વરૂપની હોય છે. કેવી રીતે? તો ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો પાઠ અંતર્ગત ધંધાનું સ્વરૂપ કેવું હોય, તો સૌથી પહેલી વાત કરીએ કે વ્યક્તિગત માલિકીનું પણ હોય, તમારે એકનો જ ધંધો હોય, એમાં કોઈ ભાગીદાર હોય નહીં કે કાંઈ ન હોય, તમે પોતે જ મેન્ટેન કરતા હોય એકલા, તો એને વ્યક્તિગત માલિકી કહેવાય. ભાગ ધંધાનું વ્યવસ્થાનું વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ કહેવાય. બીજું કે ભાગીદારી પેઢી, બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળી અને સરકારના નિયમ મુજબ ભાગીદારી પેઢી બનાવી અને ધંધો કરતા હોય તો એને ભાગીદારી પેઢી પ્રકારના વ્યવસાયનું સ્વરૂપ કહેવાય. આ સિવાય હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી દ્વારા ચલાવાતો ધંધો, તો એ પણ આવ્યો. આ સિવાય સહકારી મંડળીઓ દ્વારા ચલાવાતો ધંધો, આ સિવાય જોઈન્ટ સ્ટોક કંપનીઓ દ્વારા ચાલતો ધંધો, આ ધંધાના અલગ અલગ સ્વરૂપો છે. તો એ પૈકી અત્યારે આપણે પહેલો પ્રકાર છે વૈયક્તિક માલિકીનો ધંધો, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા આપણે એનો અર્થ જોઈ લઈએ, વ્યક્તિગત અથવા વૈયક્તિક માલિકી એટલે શું. તો ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ અનુસાર વ્યક્તિગત અથવા વૈયક્તિક માલિકી એટલે એ ધંધાનું સંચાલન છે એક જ વ્યક્તિ કરતો હોય અને ધંધાની સ્થાપના પણ પોતે જ કરેલી હોય, ધંધાની અંદર લેવાના અંકુશ છે, દોરવણી છે, નિયમની એક જ વ્યક્તિના હાથમાં હોય, એક જ વ્યક્તિ છે એ ધંધો માટે મૂડીરોકાણ કરે, ધંધાનો વિકાસ કરે, ધંધાના ખરીદ વેચાણ ઉધાર જમા બધો હિસાબ એક જ વ્યક્તિ કરતો હોય અને ધંધામાં આવેલ નફા કે નુકસાનનો ભાગીદાર પણ પોતે જ હોય, તો આવા ધંધાને વૈયક્તિક માલિકીના ધંધાના સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ કારખાનું ચલાવતું હોય એમ કે તમારે શું છે, તો કે ભાઈ મારે કારખાનું ચલાવવું છે. તમારે શું છે, તો કે ભાઈ હું કરિયાણાની મોટી દુકાન ચલાવું છું. તો મોટે ભાગે એક જ વ્યક્તિ ચલાવતો હોય, એમાં કોઈ ભાગીદારી પેઢી ન હોય, કંપની ન હોય, કાંઈ ન હોય, તો આવા ધંધાના પ્રકારને વૈયક્તિક માલિકીનો ધંધા તરીકે ઓળખવામાં આવે છે. હવે એના લક્ષણો શું શું હોય છે, તો
સૌથી પહેલા તો સ્થાપનાની સરળતા, કોઈ એક વ્યક્તિ હોય એને થોડું ઘણું કામ આવડતું હોય, એમ કે મારે કારખાનું બનાવવું છે, તો એમાં સરકારની કોઈ કાયદાકીય આટલી તૂટી આવતી નથી, સ્વતંત્ર રીતે અને એકદમ સરળતાથી ધંધાનું બાંધકામ કરી અને સીધો જ ધંધો ચાલુ કરી શકે છે. સામાન્ય એક શોપ એક લાયસન્સ, દુકાન ચલાવવા માટેનું લાયસન્સ એક જ લેવાનું હોય, બાકી કોઈ વિધિ એને કાયદાકીય કરવી પડતી નથી. એટલે કે વ્યક્તિગત માલિકીમાં વ્યક્તિગત રીતે કોઈ ધંધો કરતો હોય તો એની સ્થાપના કરવી સરળ હોય છે, એમાં મૂડી રોકાણ છે એ પ્રમાણમાં ઓછું જોઈએ છે, કારણ કે વ્યક્તિએ પોતે પોતાની પાસે જેટલા રૂપિયા હોય એટલા નાખી અને વધારે જરૂર પડે તો સગાવાળામાંથી આડાઅવળા કરી અને ધંધો શરૂ કરતા હોય છે. પછી વ્યવસ્થા શક્તિ, વ્યવસ્થામાં એમાં જુદા જુદા વિભાગો ન હોય કે આ ખરીદ વેચાણ આને સંભાળવાનું, માર્કેટિંગ આને સંભાળવાનું, પ્રોડક્શન આને સંભાળવાનું, એવું કાંઈ હોય ને, બધી જ વ્યવસ્થા છે કે જેને ધંધો શરૂ કર્યો હોય એ વ્યક્તિ સંભાળતો હોય છે. ત્યારબાદ કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો. ઉદાહરણ તરીકે હું કોઈ છે એ કારખાનું ચલાવતો હોય, મારું પોતાનું હોય તો મારે કોઈને નિર્ણયો લેવામાં પૂછવાનું હોતું નથી, કારણ કે નફો થાય તો ભલે નુકસાન થાય તો ભલે વ્યક્તિ પોતે પોતાના ધંધાનો માલિક છે, એકલ વ્યક્તિ છે, એટલે પોતાની રીતે કાર્ય કરવાની સ્વતંત્રતા હોય અને કોઈને પૂછવાનું ન હોય એટલે ઝડપી નિર્ણયો લેતો હોય છે. પણ નિર્ણયો લેવામાં પોતાની ધંધાકીય શક્તિ છે, ધંધાકીય કોઠાસૂદ છે, આવડત છે, મહત્વની હોવી જોઈએ, નહીંતર ધંધામાં નુકસાન કે ખોટ આવવાની સંભાવના રહે છે. પછી જવાબદારી છે, એ એક જ વ્યક્તિ પોતે હોય તો ધંધામાં ડૂબી જાય કે દેવાનો ભોગ બનવું પડે તો તમામ જવાબદારી એમને એકલાએ ઉઠાવવાની હોય છે. પછી રહસ્યોની જાણવી, રહસ્ય એટલે ધંધાની મોનોપોલી. કોઈ વ્યક્તિ કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતું હોય તો પોતાનો જ ધંધો છે, પોતે તેનો માલિક છે, તો કઈ રીતે ચીજ વસ્તુ બનાવી એ બીજા વ્યક્તિને ખબર નથી, તો એને ધંધાની મોનોપોલી કહેવાય. કંપનીમાં એવું ન હોય, કારણ કે કંપનીમાં જે ચીજ વસ્તુ બનતી હોય એમાં તો બધા કર્મચારી હોય, એ જ બનાવતા હોય, પણ અહીંયા વ્યક્તિગત છે એટલે પોતાના સિવાય પોતાના ધંધાની કોઈને ખબર હોતી નથી, એટલે રહસ્યોની જાળવણી કરવી હોય તો થઈ શકે છે. પછી અંગત સંપર્ક, અંગત એટલે તમે કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરો છો તો તમે ખુદ જ માર્કેટિંગ કરવા જાઓ, બજારની અંદર તમે ખરીદી કરો, તમે વેચાણ કરો, બરાબર છે, બધું તમારે કરવાનું હોય છે. જરૂર પડે તો તમે સગાવાળાની નિમણૂક છે પગારદાર તરીકે કરી એની મદદ લઈ શકો, એટલે અંગત સંપર્ક પણ અહીંયા શક્ય બને છે. પછી માલિકી અને સંચાલનનું એક્ય, ધંધો પોતાની માલિકીનો છે તો સંચાલન કોને કરવાનું, તો કે પોતાએ જ કરવાનું, ખરીદી પોતાએ કરવાની, વેચાણ પોતાએ કરવાનું, માર્કેટિંગ પોતાએ કરવાનું, તો અહીંયા માલિકી અને સંચાલનમાં એકતા જોવા મળે છે. તો આ છે એના સામાન્ય લક્ષણ. હવે એના ફાયદા શું, વ્યક્તિગત રીતે એકલો એક જ વ્યક્તિ ધંધો કરતો હોય તો શું ફાયદો, તો મોટે ભાગે છે ને એની લક્ષણો છે ને એ મુજબ જ છે એના ફાયદા. સરળ સ્થાપના વિધિ, કે તમને અગાઉ વાત કરી કે એમાં કોઈ કાયદાકીય આટી ગુટીમાંથી પસાર થવું પડતું નથી, સામાન્ય લાયસન્સ લઈ અને સીધો ધંધો શરૂ કરી શકાય છે. પછી ઓછી મૂડી, કારણ કે એક જ વ્યક્તિ પાસે જેટલી મૂડી હોય, જેટલા પૈસા હોય એટલો ધંધાનો વિકાસ કરે, એની પાસે 20 લાખ રૂપિયા હોય તો 20 લાખ જેટલું જ ધંધાનું એ રોકાણ કરી શકે, એથી વધારે એને પૈસા જોઈતા હોય તો સગાવાળામાંથી આડાવળા કરીને ધંધો વિકસાવવો પડે, એટલે એમાં ઓછી મૂડીની જરૂરિયાત છે, કારણ કે એક જ વ્યક્તિ સંચાલન કરતો હોય છે. પછી રહસ્યોની જાળવણી, મેં તમને આગળ વાત કરી ધંધાની મોનોપોલી, કે એ પોતે જાળવી શકે કઈ રીતના આ વસ્તુ બની એને એકને જ ખબર હોય, બીજાને ખબર હોતી નથી, તો જે તે ધંધાની મોનોપોલી જળવાઈ રહે છે. પછી ઝડપી નિર્ણયો, પોતાનો ધંધો છે પોતે ડેવલપ કરવાનો છે તો એને કાંઈ પણ નિર્ણય લેવો હોય, ખરીદને લગતો, વેચાણને લગતો, ઉત્પાદનને લગતો, નાણાંને લગતો, તો એ પોતે જ પોતે જ નિર્ણય લઈ શકે છે. પછી વ્યક્તિગત સ્વતંત્રતા, એનો કોઈ ઉપરી હોતો નથી તો એને કોઈ પણ નિર્ણય લેવો હોય તો એમાં એની વ્યક્તિગત સ્વતંત્રતા છે અને કોઈને પૂછવું પડતું નથી. પણ હા, મેં તમને વાત કરી એમ, જો એની પાસે ધંધાનું પૂરતું નોલેજ ન હોય, જ્ઞાન ન હોય, આવડત ન હોય, ધંધાનું માર્કેટિંગનું ગણિત એમની પાસે ન હોય તો એની ખોટ જવાની સંભાવના રહેતી હોય છે. પછી કરવેરાનો બોજ ઓછો,
કારણ કે કોઈ મોટી કંપની ચલાવતા હોય તેને કેટલાય બધા ડિપાર્ટમેન્ટ રાખવા પડે, કર્મચારીઓનું, પ્રોડક્શનનું, વેચાણનું, માર્કેટિંગનું, બરાબર છે? અહીંયા તો એવું કાંઈ છે નહીં, એટલે એને ધંધામાં ક્યાંય વેરો ભરવાનો આવતો નથી, સિવાય કે પોતાના વ્યક્તિગત આવકનો ઇન્કમ ટેક્સ જે ભરવાનો હોય એ સિવાયના એને બીજા કોઈ ડોક્યુમેન્ટ કરવાના હોતા નથી. તો કરવેરાનો બોધ છે ને એ ઓછો હોય છે અને ઓછા કાનૂની નિયંત્રણો. મોટી કંપની હોય તો એમાં ઘણા બધા કર્મચારીઓ રાખવા પડે, એકાઉન્ટન્ટ રાખવા પડે, પછી ઓફિસ ચલાવવા માટે કર્મચારીઓ રાખવા પડે. અહીંયા એક જ વ્યક્તિ પોતે ચલાવતો હોવાથી, કારણ કે પ્રમાણમાં નાનો બિઝનેસ છે, એક વ્યક્તિ જોઈએ તો એ મોટો બિઝનેસ ચલાવી શકે નહીં, તો એને કાયદાકીય નિયંત્રણોમાં કેવા હોય છે? સાવ નહીવત હોય છે. હવે વ્યક્તિગત રીતે ધંધો કરતો હોય એકલો જ કોઈના સપોર્ટ વગર, તો એને કેટલીક મર્યાદાઓ પણ નડે છે. કઈ મર્યાદાઓ? તો કે સૌથી પહેલાં તો મર્યાદિત મૂડી, એની પાસે જ્ઞાન છે, આવડત છે, નોલેજ છે, પણ એમની પાસે પૂરતા પૈસા ન હોવાને કારણે એ ધંધાની અંદર વધારે મૂડીની જરૂર હોય તો એ ધંધાને વિશાળ બનાવી શકતો નથી, અને વિશાળ બનાવવી હોય તો એને પૈસા છે એ ઉછીના કરવા પડે. અહીં જો કંપની હોય તો કંપની તો શેર બહાર પાડી શકે ને, શેર બહાર પાડી અને નાણાં ભંડોળ એકત્ર કરી શકે વધારે, પણ અહીં વ્યક્તિગત માલિકીની બિઝનેસ કે ધંધો હોય તો એમાં એવું શક્ય બનતું નથી. મર્યાદિત મૂડીની સામે અમર્યાદિત જવાબદારી. ધંધામાં કાચો માલ ક્યાંથી મેળવવો, તૈયાર કઈ રીતે કરવો, ખરીદ કઈ રીતે કરવી, વેચાણ કઈ રીતે કરવું, માર્કેટિંગ કઈ રીતે કરવું, ક્ષતિયુક્ત આવેલી વસ્તુઓ પાછી આવી હોય તો એને કયા સમયે કેવી રીતે પાછી આપવી, પૈસા ધંધાની અંદર ઘટા હોય તો ક્યાંથી ઉછીના મેળવવા, આ તમામ જોખમનો સામનો જે કારખાનું ચલાવતો વ્યક્તિ હોય, એટલે કે વ્યક્તિગત રીતે પોતે ધંધો ચલાવતો હોય, એને આ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે કે એની જવાબદારી કેવી થઈ જાય? અમર્યાદિત થઈ જાય. પોતે ક્યાંય 4 દિવસ જતો રહીએ, 10 દિવસ બીમાર પડે તો ધંધો છે એ ઠપ થવાની શક્યતા પૂરેપૂરી રહેતી હોય છે. પછી ટૂંકું આયુષ્ય. હવે વ્યક્તિગત રીતે ધંધો કરતો હોય તેના ધંધાનું આયુષ્ય કંપની જેટલું લાંબુ ન હોય, કારણ કે કંપનીમાં તો મેઇન માણસ છે એ તો એમની અંદર 15-20 ડિરેક્ટરો હોય. કોઈ એક ડિરેક્ટર મૃત્યુ પામે કે કાંઈ પણ થાય તો કંપનીને એની ખૂબ બહુ અસર થતી નથી, પણ અહીંયા તો એક જ વ્યક્તિ સંભાળે છે. એ બીમાર થયો, એ એક્સપાયર્ડ થઈ ગયો, તો જવાબદારી કોની ધંધો ચલાવવાની? આવા સંજોગોમાં ઘણી વખત ધંધો પણ બંધ કરવો પડતો હોય છે, કારણ કે એક જ વ્યક્તિ પાસે પેઢીનું સંચાલન છે, પછી અંકુશ છે, બરાબર નિયમન છે, આ એક જ વ્યક્તિ પાસે હોય છે, એટલે એનું આયુષ્ય વ્યક્તિ જેવી જતો રહે તો એ ધંધો લાંબો સમય ચલાવી શકાતો નથી. પછી એક જ વ્યક્તિ નિર્ણય લેતો હોય તો ઘણી વખત એવું હોય કે 2-3 વ્યક્તિ, આપણે ગુજરાતીમાં કહેવત છે 1 કરતા 2 ભલા, તો કોઈ એવો નિર્ણય લેવાનો હોય ખરીદ વેચાણનો તો પોતાએ ડિસાઈડ કરવાનો હોય છે, તો જો એના નિર્ણયમાં ક્યારેક ભૂલની શક્યતા રહી ગઈ તો એની ધંધા ઉપર પણ ખૂબ માઠી અસર પડે છે. પછી મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ. સ્વાભાવિક છે, નાનો ધંધો હોય, નાનું મૂડીરોકાણ હોય તો એને કોઈ મોટો ઓર્ડર મળે તો એ એવડા મોટા ઓર્ડરમાં પહોંચી શકે નહીં, કારણ કે એની ધંધાની જેટલું વિશાળતા છે એટલા પૂરતો જ એ ધંધો કરી શકે. એક્સપોર્ટ કરવું હોય તો એ મોટે ભાગે છે એ કંપની છે એ આવા બધા કામકાજ કરતી હોય છે, પણ સાવ વ્યક્તિગત માલિકીનો પોતે એક જ સંભાળતો હોય તો એને મોટા પાયા પરના ઉત્પાદનનો લાભ છે એ મળતો નથી. તો આ વાત કરી આપણે વ્યક્તિગત માલિકી હોય, પોતે ધંધો કરતી વ્યક્તિ હોય તો એમાં શું એના ફાયદા છે, શું એની મર્યાદાઓ છે એની આપણે ચર્ચા કરી. ત્યારબાદ ધંધાકીય વ્યવસ્થાનું બીજું સ્વરૂપ, હિન્દુ અભિમુક્ત કુટુંબ દ્વારા ચલાવાતો ધંધો. સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે કે હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે શું? તો કે ધંધો કરવા માટે હિન્દુ એક્ટ મુજબ છે ને એ ધંધાની સ્થાપના કાયદા દ્વારા થઈ શકે છે. ઉદાહરણ તરીકે કોઈ એક કુટુંબ હોય, એના 3-4 ભાઈ ભેગા રહેતા હોય, એમાં એક કુટુંબનો વડીલ વ્યક્તિ છે એ ધંધાનો કરતા આવતા હોય અને કોઈ કારખાનું એકમ ચલાવતા હોય તો એને હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા
ચાલતું ધંધાનું સ્વરૂપ એવો એક પ્રકાર તરીકે ઓળખી શકાય. તો સૌથી પહેલા હિન્દુ અવિભક્ત કુટુંબનો આપણે અર્થ જોઈએ. મેં તમને સાદી ભાષામાં સાદી વ્યાખ્યામાં વાત કરી કે કોઈ એક વિશાળ કુટુંબ હોય, એના ઘરના ચાર પાંચ ભાઈઓ હોય, બધા જોઈન્ટ રહેતા હોય, એમાંથી જે મેઇન વ્યક્તિ હોય ધંધાનો કારોબાર સંભાળતો હોય, અન્ય વ્યક્તિઓ કુટુંબના સભ્યો છે ને, એ હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી છે ને એના સભ્યો ગણાય. બરાબર છે? તો એમાં જે પેઢીનું સંચાલન કરતો હોય એને કર્તા તરીકે ઓળખવામાં આવે છે. તો હિન્દુ કાયદા અનુસાર હિન્દુ અવિભક્ત કુટુંબ બધે જોઈન્ટમાં ભેગા રહેતા હોય અને એક વ્યક્તિના નામથી ધંધો ચાલતો હોય એવી પેઢીને હિન્દુ અવિભક્ત પેઢી તરીકે ઓળખી શકાય. હવે એમાં શું લક્ષણો હોય? તો કે કાયદા દ્વારા અસ્તિત્વ, આપણે ધંધાની અંદર વાણિજ્ય વ્યવસ્થાની અંદર હિન્દુ અવિભક્ત રૂલ્સ એટલે કે એક્ટ, એક કાયદાની કલમ છે, એના દ્વારા છે એ હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચાલતી પેઢી એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. હિન્દુ એક્ટ છે, કાયદો એને માન્યતા આપે છે, તો એના દ્વારા એની સ્થાપના કરવામાં આવે છે. પછી એનું સંચાલન છે એ મોટે ભાગે કુટુંબનો જે મોભી વ્યક્તિ હોય અને વડીલ હોય એ જ બધું સંભાળતો હોય, તો એને અહીંયા સંચાલન કરવામાં સરળતા રહે છે, જેને પેઢીના કર્તા તરીકે ઓળખવામાં આવે છે. સ્વતંત્ર કાર્યક્ષેત્ર, કુટુંબનો વડીલ છે, મોભી છે, એ જ ધંધો છે એ વિકસાવે છે, તો એને અહીંયા કોઈને પૂછવાનું હોતું નથી. મોટે ભાગે વ્યક્તિગત નિર્ણયો છે એ પોતે લેતો હોય છે, તો એનું કાર્યક્ષેત્ર પણ સ્વતંત્ર હોય છે. હા, સભ્યો એના કુટુંબના છે, એની સલાહ રાય જરૂર લે, પણ પછી પોતાની યોગ્ય લાગે એ પ્રમાણે નિર્ણય લેતો હોય છે. સભ્ય પદ એમાં કેવી રીતે હોય? તો કે કુટુંબનો જે વડીલ વ્યક્તિ છે એના કુટુંબના તમામ સભ્યો છે એ ઓટોમેટિક એ જે પેઢી જાય એને સભ્ય જ ગણાય. બાળકનો જન્મ થાય એ કુટુંબની અંદર, તો એ હિન્દુ અવિભક્ત પેઢી છે, તો એનો ઓટોમેટિક સભ્ય બની જાય છે. પછી નાણાકીય નિયંત્રણ, તો એક જ વ્યક્તિ જે કરતા હતા છે એને જ આ બધું ગોઠવવાનું હોવાથી નાણાકીય નિર્ણયોમાં પણ એમને સ્વતંત્રતા રહે છે, અને પૂરતા પ્રમાણમાં કંપનીની જેમ શેર બહાર પાડીની ફંડ ન મેળવી શકે એટલે નાણાકીય થોડું એના પર નિયંત્રણ પણ હોય છે. પછી જવાબદારી, પોતે પેઢી આખી ચલાવે છે તો એની જવાબદારી પણ અમર્યાદિત હોય છે. નફો નુકસાન, ઉત્પાદન ખર્ચ, વેચાણ, વળતર, માર્કેટિંગ ને બધું એમને સંભાળવાનું હોય છે. એમનું આયુષ્ય કેટલું? તો કે પ્રમાણમાં વૈયક્તિક માલિકી કરતાં થોડું લાંબુ, કારણ કે કંપની જે અવિભક્ત કુટુંબ છે એનો જે વડીલ વ્યક્તિ છે એ જ ધંધો સંભાળે છે, એનું કોઈ સંજોગોમાં મૃત્યુ થાય તો એની પાછળનો જે બીજો મોભી વ્યક્તિ હોય એના પછીનો એ તરત ધંધો સંભાળી લે છે, પણ એની આવડત કુને જ્ઞાન ઉપર આધારિત હોય છે. અને મૂડી મેળવવામાં મુશ્કેલી, કારણ કે કંપની સ્વરૂપ છે નહીં, પેઢી સ્વરૂપ છે, એક કુટુંબ દ્વારા ચાલતો ધંધો છે, તો સ્વાભાવિક છે કે એમાં નાણાં મેળવવામાં મુશ્કેલી પડે. અને નાદારી, નાદારી એટલે ધંધાનું ઉઠામણું, ધંધાનું કંપની પોતાની પેઢી બંધ થઈ ગઈ તો નાદારી છે એ જાહેર થાય, કોઈ પેઢી અન્ય પેઢીને નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય, અથવા તો જે મેઇન ચલાવતો હોય પેઢી એ વ્યક્તિ નાદાર જાહેર થાય, હાથ ઊંચા કરીએ તો એના જેટલા જેટલા સભ્યો છે કુટુંબના મેમ્બર 18 વર્ષથી ઉપરના એ બધે જવાબદાર ઠરે, 18 વર્ષથી નીચેની ઉંમરના સભ્યોને નાદાર જાહેર કરી શકાય નહીં. તો આ જે હિન્દુ અવિભક્ત કુટુંબના લક્ષણો કે એમાં અને વ્યક્તિગત ધંધામાં શું ફેરફાર હોય છે. ત્યાર પછી ભાગીદારી પેઢી, લેક્ચર ખૂબ મોટો થઈ જશે, અપલોડ થવામાં થોડી તકલીફ પડશે, એટલે અહીં આપણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપમાં વ્યક્તિગત માલિકી પ્રકારનો ધંધો અને હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચાલતી પેઢી એના બે મુદ્દા વિશે આપણે ચર્ચા કરી. વિડીયો લેક્ચર ભાગ નંબર 2ની અંદર આપણે ભાગીદારી પેઢી એનો અર્થ, ભાગીદારી પેઢીથી શું ફાયદા થાય, એની શું મર્યાદાઓ હોય અને એના પ્રકાર કયા કયા છે એના વિશે આપણે લેક્ચર 2માં વિગતવાર વાત કરીશું.